બેટા તું મારો ભણેલ ગણેલ હોશિયાર દીકરો છો, જો અમે દેશી માણા, એ અમારું વલણ ચક્કી હોય લીધી હઠ મેલીએ નહીં, પણ બેટા તું તો ભણેલ ગણેલ હોશિયાર દીકરો છો. પપ્પા શું હોશિયાર છું એટલે મારે જ માર ખાવાનો, મારે દર વખતે અડધું જ થવાનું. બેટા તું ઘરમાં સૌથી નાનો છો, આપણા પોતિકા આપણને અડધું કરે ને તો એને શિરપાવ ગણી શિર પર ચડાવવું. પપ્પા અત્યાર સુધી મેં શિરપાવ ગણીને શિર પર જ ચડાવ્યું છે, પણ મોટા ભાઈ તો શિર પર સવાર થવા લાગ્યા છે, નાની નાની વાતમાં મરવા મારવા પર ઉતરી આવ્યા છે. બેટા ઘાવ તાજો હોય ને તો એને જખમ આવવા દેવો પડે, જખમ રૂજાવા દેવું પડે, અને જખમ રૂજાય પછી ભીંગડા વળવા દેવા પડે. બેટા ભીંગડા વળવા દેવા પડે. ભલે જેમ તમે કહેશો ને હું હવે એમ જ કરીશ, બસ બધું સહન કરીશ. જો મોટા ભાઈ મને મારશે ને તો હું માર પણ ખાઈ લઈશ. પણ એક વાત મારી યાદ રાખજે પરેશ, કે એક દિવસ મહેશ તારા પગે પડી રડીને તારી માફી ના માંગે ને તો આ તારા બાપના માથા પર ખાસડા મારજે. પપ્પા મને તમારી વાત ઉપર બિલકુલ વિશ્વાસ છે, હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. જો પરેશ, હવે મહેશ છે ને ખેતરમાં ધ્યાન નહીં આપે, એટલે થોડાક દી ખેતર તું સંભાળી લે બેટા. હું અને આ ખેતરમાં? પપ્પા મને આ ખેતીમાં શું ખબર પડશે? જો દીકરા, કામ કામને શીખવે, એ જરૂરિયાત જોઈને તો એ આવડતની જનેતા બની જાય, અને જેને શીખતા આવડે ને દીકરા એને હંધુય આવડે. પપ્પા તમે તો છે ને મને આ જિંદગીની ફિલોસોફી સમજાવી દીધી. દીકરા એ અમારી જૂની ચાર ચોપડી ને તમારી અત્યારની 24 ચોપડી ના પૂગે, હેંજો અમસ્તુ કેવાતું ઈશા કે ગઈડા ગાડા વાળે હે. લે હાલ હવે હું એ તારી હાઈરે એ કામે વળગું. પપ્પા તમે શું બોલ્યા? એક કામ કરો, હા મને આપી દો, તમે નિરાતે છાયા બેસો અને મને ખાલી કામ ચિંતા જાઓ, હું હમણાં બધું કામ કરી નાખું, તમે હવે ફિકર છોડી દો. અરે ફિકર ની તો ફાકી કરીને હું ખાઈ જાઉં, હું કોણ? હે હું વીજળીનો વર, મને શેનો ડર? મહાદેવ હર. મારા માણા હોય ને એને હોદર જ થાય. અરે રે બાપા, વીજુ આંટી બીપી લો છે અને ડાયાબિટીસ હાઈ. આંટી આ બધા સેના ઉધામાં છે? એ બાપા મારા કઈ ઉધામાં નથી, ઈયા કાળમુખી મીનાળીના ઉધામાં છે બધાય. તમે કાળમુખી મને કયો છો? પણ કાળ ધર્મ તરફ તો તમે જઈ રહ્યા છો. જોયું ને આ વાલા મુઈ મારા મોતની વાટ જોવે છે કે હું મરી જાઉં પછી એને લીલા લેર. આ તો વાત એવી થઈ કે હાહુરિયા શિવરાત ને વોવ ને આવી નવરાત. હે ડોક્ટર, અમારા ઘરમાં નવરાત નહીં, કાળ રાત્રિ હાલે છે. અરે ઘણીવાર એવું બનતું હોય છે કે રાત લાંબી હોય પણ સવાર તો પડે જ છે. આમાં હવાર ક્યાંથી પડે? ઘરની વવરાણી ઘરને ખોદીને ખાવા ઊભી થઈ છે. જો વિજુ આંટી, સાદો એવો નિયમ છે, જે કરે શંકા એની બળે લંકા. આ શંકાની સોય તમને રાત્રે સુવા પણ નહીં દે. સાચી વાત છે ડોક્ટર તમારી, આયા તો રાઈતુની નિંદરૂ હરામ થઈ ગઈ છે. પણ નિંદર હરામ થવાનું કારણ શું છે? હું વાત કરું, ઘરમાં નિંદ નિયે કામ થાય છે, નકરા લોહી બળા પાસે. ઓહો વિજુડી, આપણા ઘરના લોહી બળાપામાં આ ડોક્ટરને હું કામ ઘસડાશ? અંકલ હું ખાલી તમારી ફેમિલી ડોક્ટર જ નહીં પણ તમારા ઘરનું સભ્ય છું, અને જો તમે મને સમસ્યા નહીં કહો તો હું પ્રોપર દવા નહીં આપી શકું. કહો વિજુ આંટી, શું નિંદનીય કામો થાય છે? હું વાત કરું ડોક્ટર, કેતા કાળજુ કંપી ઉઠે છે, પણ સતાય આજ મારે તમને કહેવું પડે છે. આ વહુને છોકરા થાતા નથી, માથે જાતા એમ કહે છે કે મારો વાક નથી, મારામાં ખામી નથી, મહેશમાં ખામી છે. મહેશમાં ખામી કાઢીને એને મહેશના બદલે પરેશને પકડો છે. સાસુ માં આવડો મોટો આક્ષેપ કરતા પહેલા એકવાર વિચારો તો ખરા, એ માતાજીનો કોપ ઉતરશે, કોપ તમારા ઉપર. બસ બસ મીના ભાભી તમે શાંત થઈ જાઓ. વિજુ આંટી આ બહુ ગંભીર આરોપ છે. અરે આમાં તો કોકના જીવન અને મરણનો સવાલ છે, આવો ગંભીર આરોપ ના નખાય. તો સાંભળી લ્યો ડોક્ટર, આ હું નથી બોલતી, આ વહુ અને પરેશે કરેલી પ્રેમની વાત તું બોલે છે, સમજા?
આના પ્રેમની લીલા મે અને મારા દીકરા મહિલાએ હગી આંખે જોયું છે અને હગા કાને હાંભળ્યું છે. આ બધી તારી મનગણત વાતો છે, બકવાસ વાતો છે, ઉપજાવી કાઢેલ વાતો છે. સાસુમાં આવી કડવી વાતો કરશો ને તો તમને સ્વર્ગમાં તો ઠીક નરકમાંય જગ્યા નહીં મળે. આ ઘરને તે નરક બનાવી દીધું છે. નરક નરકમાંય કોઈ આવું નહીં કરતું હોય નક્કી. આ સ્વર્ગ જેવા ઘરને તમે લોકોએ નરક બનાવી દીધું છે. બંને ભાઈઓ મરવા મારવા ઉપર ઉતરી ગયા છે. બંને ભાઈઓની વચ્ચે દુશ્મનીના બીજ રોપાઈ રહ્યા છે. અરે મારું કહેવાનું તો એવું છે, ઘરમાં તમે પંચ પરમેશ્વર જેવા પાંચ જણા છો, પછી આ ઝઘડાનો શું અર્થ? અર્થ એટલો જ કે હવે આ પંચ પરમેશ્વર પંચ મહાભૂતમાં ભળી જશે. જોજો બળીને બધું ભસ્મીભૂત થઈ જશે. મીના ભાભી, સ્વાભાવિક છે કે તમને શોક લાગ્યો છે, પણ તમે સંતુલન ક્યારેય ના ગુમાવતા અને આવીને આ સહનશીલતા જાળવી રાખજો. મેડમ, વાંજિયા મેળા તો હું હજી એ સહન કરી લઉં, પણ આ વ્યભિચારનો શ્રાપ કેમ સહન કરું? સાચું કહું મેડમ, સાચું કહું, જો હું ખોટું બોલતી હોય ને, જો મારા પેટમાં પાપ હોય ને, તો મારા રૂએ રૂએ કોઢ નીકળે. મેં કોઈ દી આવું સપને નહોતું વિચાર્યું. એ કુકરમાં કરમ કરવા વાળાને કોઢ જ નીકળે અને નખોદ નહીં, તારું તો નખોદ જાહે નખોદ. એ ભગવાન, આવા કટુ વેણ હું લેવાને કાઢશ? એ આવા કવેણ ક્યારેક પાસા વળી આપણને જ વળગે. હે ભગવાન, આ મારા ઘરને કોની નજર લાગી છે? ઈ નજરને ઉતારવા હું ઓળ ઘોળ થઈ બલિદાન આપવા તૈયાર છું. પરેશ આવવા તૈયાર છું, પરેશ આવવા તૈયાર છું. એ મરે આપણા દુશ્મન. ડોક્ટર, મારો જીવ મુંજાય છે, મને અંજીસન માર દીધો. એ ડોક્ટર, આ વાલા મુઈને મારી નજર સામેથી દૂર કરો ને મને અંજીસન. હા, થઈ જાય તમારી નજરથી દૂર, હંમેશા હંમેશા માટે તમારી નજરથી દૂર થઈ જાય. હું કૂવો પૂરવા જતી રહીશ અને તમને બધાયને તમને બધાયને હું જેલના સળિયા ગણાવી. મીના ભાભી, શાંતિ રાખો. માણસનો સમય ખરાબ હોઈ શકે, જિંદગી નહીં. અને હા, આવો વિચાર ક્યારેય પણ નહીં કરતા. ક્યારેય પણ કાંઈ ખોટું પગલું ભરો ને, એ પહેલા એક વખત મારા દવાખાને આવીને મને મળજો. સહન શક્તિની કાંઈ હદ હોય, હદ હોય કાંઈ. ભગવાન, મારી હરાવો નહીં કેમ, જેને મેં તન મન અને હાચા મનથી પ્રેમ કર્યો એને મારે હરો દગો કર્યો. અરે એને મેં ખરા અંતરથી પ્રેમ કર્યો, એના દુખે દુખી અને સુખે સુખી રહ્યો, અને એને જ મને દુઃખની ગતિમાં ધકેલી દીધો. અરે જેની હારે લોહીની સગાઈ છે, ઈ સગા ભાઈએ લોહીની શરમ મૂકી, લાજ શરમ લેવે મૂકીને સગી ભાભી ઉપર નજર બગાડી. હે ભગવાન, મેં ક્યારે દારૂ પીધો નથી, પણ નશામાં ચકચૂર થઈ અને મીનાને તો મારી જ નાખી છે. ભાનમાં હઈશ તો એને મારી નહીં શકું અને મરેલી જોઈ પણ નહીં શકું. મહેશ, હવે તો પી જા દારૂ. હે ભગવાન, અમારા ઘરમાં રોજ ની રામાયણ ને હર રોજ ની અહીંયા હોળી છે. ભગવાન, મારા ભાંગતા ઘર સંસાર ને તું હમઝાવટ નું રેણ કરી દે. ભગવાન, ઘરનો દાઝેલો પુરુષ દુઃખ ભૂલવા દારૂના દૈત્યના ફંદામાં ફસાઈ પડે છે,
ઘરવાળી તો એને ડાકણ દિશે છે. ભગવાન ભગવાન, હું તારી પાસે અંતરથી આરાધના કરું છું, અંતરથી આરાધના કરું છું કે જો તારી અમી દ્રષ્ટિ નહીં હોય ને તો મારા સંસાર રૂપી દરિયામાં દહુ લાગશે. નહીં દહુ, મારો ભાવ બગાડશે. હે ભગવાન, તું લાજ રાખી મને ભાવ પાર કરાવજે પ્રભુ. મારી પરણેતર, મારી દુશ્મન, એ મહિલા આ શું કરો? એ આને આમ નો મરાય. હે માતાજી, આ તમે કેવી હેવાની તાઈદરી છે! આ હેવાન સામે હેવાન થાઉં જ પડે. તમે તમે દારૂ પીને આવ્યા છો? હા, દારૂ પીતો છે અને હવે હું તારું લોહી પીશ. અરે રે, આ વાલા મુએ મારા છોકરાને દારૂ પીતો કર દીધો અને આમનમ રહે ને તો આ ભાગણી અમને પાયમાલ કર દે. હે પાયમાલ! મહેશ, તમે પણ સાસુમાની જેમ છેલી પાટલી આવી ગયા ને? હા, બેસી ગયો છું છેલી પાટલી, પછી ઉઘાડીશ બાટલી અને પછી ઉપાડી તારી ઠાઠડી. હા, મરવું છે મારે, પણ સુહાગણ તમારા જ ખભે જઈ પણ તમને આમ બરબાદ થતા નહીં જોઈ શકું. હવે રેવા દે, રેવા દે ખોટી ની થામા. હવે આ નાટક બંધ કર, બરબાદ કરવામાં તે બાકી રાખું છે હું. બરબાદ થવા માટે શું બાકી રાખ્યું છે? મારામાં એવું શું નથી જે પરેશમાં છે? જીવતા જીવ દેર વટું. આવું બોલતા પહેલા તમારી જીભ કપાય કેમ ન ગઈ? આવું કડવું શું કામ બોલો છો? હા, સત્ય હંમેશા કડવું જ લાગે. મારા જીવથી પણ તને વધારે પ્રેમ કરતો હતો. આને કહેવાય ઉપકારનો બદલો અપકારથી. વ્યભિચાર અને અધમતા આચરનારી નારી તું માતાજી ને દુહાઈ આપે છે? અરે, એ ઘર તો ડાકણે છોડી દે છે, એ તો મારા ઘરમાં ધાડ પાડી. સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષા આપી હતી અને આ તો સતયુગથી લઈને કળિયુગ સુધીની કથા છે. એનાથી સીતા, સાવિત્રી, ગીતા, ગાયત્રી કોઈ નથી બચી શક્યું. તો હું શું છું? નાલાયક, બેશરમ, તારો તોલ તું સત્યુગ રે કરસ એમ. હવે તે તો હાવ લાજ મર્યાદા મેલી છે અને તું ક્યાંક આઈથી આગી જઈને ટળ ને ક્યાંક જઈને મર. અત્યારે નીકળી જાય, સાપ મરી જાય અને લાકડી પણ ભાંગે નહીં. ગામના ઊંડામાં ઊંડા કુવામાં જઈને પડ, જેથી કરીને તારી લાશ પણ હાથમાં ના આવે. નીકળી જાય. લટકી જઈશ. તારે દીકરા મહેશ એવું નો બન, જો તું આવું કઈ કરી લે તો તને તારી માના ગળાના હમશે. છેલ્લી વાર
કશું કર્યા પછી સતીત્વના દેખાવ કરવા હારા ન લાગે, સમજી કે નહીં? જા મારાઈ થી નીકળ. માં મીના દીકરા, રોમા એમાં અફસોસ ન કરવાનો હોય. હવે આવી બાયડી કરતા તો ન બાયડી હારી અને તારી માં જીવે છે, એક થી અનેક ઊભી રાખી દઈ. પણ હાલ ઈ મૈરી કે નહીં જોઈ આવી હાલ દીકરા. હાલ અરે મીના ભાભી, તમે આર યુ ઓલ રાઈટ? કૂવો પૂરવા ગઈ હતી પણ મને પછી છેલ્લે યાદ આવ્યા તમારા શબ્દો. તમે કીધું હતું ને કે કાંઈ પણ આડું અવળું પગલું ભરતા પહેલા એક વાર મને મળવા આવજો. મીના ભાભી ગાંડા થયા છો કે શું? કૂવો ભૂરે તમારા દુશ્મન, અને તમે જો કૂવો ભૂર્યો હોત ને તો તમારા અને પરેશના સંબંધ ના હોવા છતાં પણ સાબિત થઈ જાત, એનો વિચાર કર્યો છે તમે? પણ આવી પરિસ્થિતિમાં જીવવું કેવી રીતે? ક્યારેક એમ થાય છે કે હું મરી જાઉં, અને કાં એમ થાય છે કે આ બધું ષડયંત્ર રચવા વાળી મારી સાસુને મારી નાખું. મીના ભાભી, તમારી સાસુઓની તો નસે નસમાં ઝેર દોડે છે. મેડમ, એક સ્ત્રી બધું જ સહન કરે, પતિની ગરીબાઈને ગળી જાય, અસત્ય દુઃખને પણ સહન કરી જાય, પણ આડા સંબંધોનો આક્ષેપ કેવી રીતે સહન થાય? તો પછી તમારી જાતને નિર્દોષ સાબિત કરીને બતાવો. પણ કેવી રીતે? મીના ભાભી, હું એક ડોક્ટર પછી પણ એક સ્ત્રી પહેલા છું. તમારા ઉપરના બધા અત્યાચારો મેં જોયા જ છે, અને તમારા સાસુની જે લગાવેલી આગ છે ને, એ તમને જીવનભર આમ જ બાળ્યા કરશે. પણ આમાંથી તમને ઉગારવા ને એ મારું કર્તવ્ય ધર્મ છે. તમારી સાસુને હટાવવાનો પ્લાન. સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. હું કઈ સમજી નહીં. એક મિનિટ, આ છે ઝેરની શીશી. ઝેરની શીશી? આ કોના માટે? તમારી સાસુ વીજળી માટે. હે? ઝેરની શીશી? મતલબ આ ઝેર મારે એમને પાવાનું હશે? જો આ ઝેર પીધા પછી એમને કઈ થઈ જાય તો આ લોકો બધા મને એમને મજ. ના ના, શું કરું? અરે મીના ભાભી, રિલેક્સ. આ સ્લો પોઈઝન છે, એટલે કે ધીમું ઝેર. જો તમારા સાસુને તીવ્ર ઝેર આપવામાં આવે ને તો એક જ ઝટકે મરી જાય. તમે જેલના સળિયા ગણતા થાવ અને મારી ડોક્ટરની ડિગ્રી છીનવાઈ જાય, એટલા માટે આ ધીમું ઝેર હું તમને આપું છું. આની અસર થોડી થોડી થશે, મરવાવાળું મરી જશે અને કોઈને શંકા પણ નહીં થાય. એવું જ લાગશે કે કુદરતી મૃત્યુ છે. અરે વાહ, હું અભાગણી. અરે હવે તો અભાગણી ક્યાંથી? હું નસીબદાર. મોતને ઘાટ હું જાતી હતી, મતલબ કે હવે જે મને મોત આપતું હતું એને જ મોત આવવાનું છે. ડોક્ટર, તો હવે તમે મને એ સમજાવો કે આ ઝેર મારે એને આપવાનું કેવી રીતના છે? મીના ભાભી, તમે એમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તો આપો જ છો ને? બસ એમાં એક એક ટીપું ઉમેરતા રહેવાનું. અને એટલું જ નહીં, એમને જે પણ ભાવતી વસ્તુ હોય બધી વસ્તુઓમાં આના એક એક બે બે ટીપા ઉમેરતું રહેવાનું. ધીમે ધીમે આની માત્રા વધારતી જવાની. જે દિવસે આ શીશી ખતમ થશે ને, એની સાથે સાથે તમારી સાસુ પણ ખતમ થઈ જશે, અને કોઈને આ વાતની ભનક પણ નહીં લાગે. અરે વાહ, આ તો મજા પડી ગઈ.
હવે તો હું એને વગર માંગીએ એનું બધું જ ભાવતું બનાવી બનાવીને ખવડાવીશ. ના ના મીના ભાભી, એવી ભૂલ ના કરતા. જો માંગ્યા વગર વસ્તુ આપશો ને તો તમારી સાસુને ભનક લાગી જશે. અને હા મીના ભાભી, મારી એક વાતને બરાબર ગાંઠે બાંધી લેજો. તમારા સાસુ ગમે તેટલા ખીજાય, ગમે તેટલો ઝઘડો કરે, પણ તમારે પ્રેમથી આ ઝેર એમને આપતા જ રહેવાનું છે. અને જો તમે કાંઈ બોલીને બગાડશો ને તો આપણો પૂરેપૂરો પ્લાન ફેઇલ જશે. એક મિનિટ, આ સીસીને સાચવવા માટે આ કવરને તમારી સાથે જ રાખજો. ઓકે ડોક્ટર, હવે તો આ આખી બાજી મારા હાથમાં છે. હવે તો હું સાસુના મેળા સાંભળીશ, માર ખાઈશ, મારા વાળ ખેંચશે, મને મારશે, મને કાંઈ પણ જેવું તેવું બોલશે ને, હું એની સામે પણ નહીં બોલું. ડૉક્ટર, તમને ખબર છે તમે મારી કેટલી મોટી મદદ કરી છે? તમે તો મારી જિંદગીનો રસ્તો કાઢી દીધો, મને એક સરસ મજાનું નવું જીવન આપ્યું. તમારો આ મારા ઉપર બહુ મોટો ઉપકાર રહેશે. થેન્ક યુ. વેલકમ. Yeah.